वेलकम बैक माय डियर फ्रेंड्स। लास्ट लेक्चर से अंदर आप अलग अलग रीते लील है एनु वर्गीकरण से लैने बात करता था, राइट। खास कर आप जुड़ू कि कलर आधार अपने त्रोण वर्ग की अंदर वर्गीकृत करेला। फर्स्ट ऑफ ऑल आप जो कीधु तू ए तो क्लोरोफाइसिक वर्ग ने लील के जेने आप लीली लील तरीके ओखी। सैकेंडली अँ आगे फियोफाइसिक वर्ग की लील है जे बदामी रंग के कथाई रंग ने लील एट्ले कि ब्राउन आल्गी तरीके ओखाई है, राइट। एना आज आप बात करवाना है। अने लास्ट में एना पछी आपणे बाकी रहेशे रोडोफाइसी एटले के लाल रंगनी लील छे ये बाकी रहेशे, राइट। सो लेट्स स्टार्ट। फियोफाइसी जे छे बराबर एनी अंदर पर्टिक्युलरली कहीए तो एना रंग उपरथी एने बदामी के कथ्थाई कहीए छे। एज यूजुअल आपणने खबर छे ए मुजब के रंग कोना आधारे आवे छे तो के एनी अंदर जे रंजक द्रव्यो छे बराबर ए रंजक द्रव्योनुं प्रमाण केटला प्रमाणमां कया रंजक द्रव्योनुं प्रमाण छे एना आधारे अहींया कोई पण लील जे छे એની અંદર તમને કલર જોવા મળશે, રાઈટ। ઓકે, હવે પ્રાથમિક રીતે જોઈએ તો આ લીલ છે મુખ્યત્વે આપણને દરિયાઈ નિવાસસ્થાનમાં જોવા મળે છે। નિવાસસ્થાન છે યાદ રાખીશું, બીકોઝ કે નિવાસસ્થાન જે છે એના કારણે આપણે અલગ અલગ પોઈન્ટ વાઇઝ લીલ છે યાદ રાખશું। પહેલાં તો એને શા માટે આપણે બદામી લીલ કહીએ છીએ, સેકન્ડલી એનું નિવાસસ્થાન ક્યાં છે એ આપણે જોવાનું છે, બરાબર। કદ અને સ્વરૂપમાં ખૂબ જ વિવિધતા ધરાવે છે। ઓકે, આની અંદર જે સ્વરૂપની અંદર વિવિધતા છે એ અને કદમાં જે વિવિધતા છે એ ખૂબ વિશાળ છે, બરાબર। એક્ઝેક્ટલી તમે અહીંયા જુઓ તો દરિયાની અંદર કેટલા મીટરનો લાંબો એરિયા જે છે એની અંદર એ ફેલાયેલા છે જે તમને આ ડાયગ્રામથી ખબર પડે છે, રાઈટ। જોઈએ એની અંદર કદ અને વિસ્તારમાં કેવી રીતે વિવિધતા જોવા મળે છે। તેના કદ વિસ્તાર સાદા શાખિત તંતુમય સ્વરૂપો સ્વરૂપે એક્ટોકાર્પસ બરાબર આ એક એક્ઝામ્પલ છે આજવર્ગની લીલનું થી લઈ અતિશય શાખિત એવા ખૂબ જ મોટી દરિયાઈ વનસ્પતિ સી કેલ્પનું પ્રતિનિધિત્વ કરે છે જે લગભગ 100 મીટર જેટલી લંબાઈ અને સપાટીથી ઊંચાઈ ધરાવે છે। પરાકાષ્ઠાઓ એટલે તો કે તમને જે આ લાંબી લાંબી સંરચનાઓ દેખાય છે ને એને પરાકાષ્ઠાઓ કહી શકીએ આપણે, બરાબર। તો એક્ઝેક્ટલી તમે જુઓ તો આ જે વનસ્પતિ છે એને આપણે સી કેલ્પના ફોર્મની અંદર પણ ઓળખીએ છીએ અથવા તો એવું કહીએ છીએ એને વનસ્પતિ છે, દરિયાઈ વનસ્પતિ છે એવું કહીએ છીએ। એક્ઝેક્ટલી તમે આ ડાયાગ્રામ જુઓ એટલે તમને આઈડિયા આવશે કે વનસ્પતિ જે છે એના જેવું જ આખું સ્વરૂપ થયેલું હોય ધારણ એવું લાગે છે, બરાબર। અને લંબાઈ તમે જુઓ તો ખૂબ વધારે છે, 100 મીટર જેટલી લંબાઈ હોઈ શકે છે। એટલે એક્ઝેક્ટલી તમે સમજો તો કોઈ વૃક્ષ જેવી સંરચના છે આ લીલ મારફતે થતી જોવા મળે છે, રાઈટ। તો એ જે છે એ આપણા માટે એક પોઈન્ટ અહીંયા આગળ ક્લિક કરીને આપણને આપે છે, રાઈટ। નેક્સ્ટ એના પછી જોઈએ તો આ તો વાત કરી આપણે કઈ આ જે પોઈન્ટ છે ને એને તમે વિશિષ્ટતા તરીકે લઈ શકો, આ એનું મિનિંગ નામનો મિનિંગ છે એ લઈ શકો, આ જે છે નિવાસસ્થાન તરીકે લઈ શકો। એટલે ત્રણે ત્રણ પોઈન્ટ યાદ રહી જશે, નિવાસસ્થાન તરીકે મુખ્ય દરિયાઈ, કદ અને વિસ્તારમાં ખૂબ વિવિધતા છે, એક્ટોકાર્પસ જેવા તંતુમય હોઈ શકે અથવા તો દરિયાઈ વનસ્પતિ એટલે કે સી કેલ્પ તરીકે એ 100 મીટર જેટલી લંબાઈ ધરાવતા હોય એટલી ઊંચાઈવાળી પરાકાષ્ઠાઓ સાથે દરિયાઈ વનસ્પતિ તરીકે પણ ઓળખાય છે, બરાબર। એના માટેની વિશિષ્ટતા આપણે કહી શકીએ। સેકન્ડલી જોઈએ તો અહીંયા ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી બરાબર, અને અહીંયા આગળ આપ્યું છે કેરોટિનોઇડ્સ અને ઝેન્થોફિલ્સ, બરાબર। હવે જ્યારે અહીંયા આગળ તમે આ ત્રણ ચાર પ્રકારના અલગ અલગ પ્રકારના રંજક દ્રવ્યો જુઓ છો, બરાબર, તો એ ચાર અલગ અલગ પ્રકારના રંજક દ્રવ્યોના પ્રમાણના આધારે અહીંયા આગળ લીલ જે છે એનો કલર જે છે તમને બ્રાઉન દેખાય છે, બરાબર। આના ઉપરાંત તમે જુઓ તો તેમનામાં હાજર ઝેન્થોફિલ્સ અને ફ્યુકોઝેન્થિક બરાબર આ બંને રંજક દ્રવ્યો છે એની પ્રમાણની માત્રાના આધારે એ ચમકતા લીલા એટલે કે ઓલિવ ગ્રીન કહીએ આપણે જેને, અને બીજું આપણે બદામી રંગના કહીએ છીએ, એ બે મુખ્ય રંગો જોવા મળે છે। મોસ્ટ પ્રોબેબલી હું તમને એવું કહી શકું કે ઝેન્થોફિલ્સનું પ્રમાણ જ્યારે થોડું વધારે હશે ત્યારે ઓલિવ ગ્રીન દેખાશે અને ફ્યુકોઝેન્થિકનું પ્રમાણ વધારે હશે ત્યારે બદામી દેખાશે, બરાબર। આ સીધી રંજક દ્રવ્યોના કલરના આધારે આ ડિફરન્સિએશન આપું છું તમે, બરાબર। ઓકે, નેક્સ્ટ ખોરાકનો સંગ્રહ એની અંદર બે સ્વરૂપે થાય છે, એક કહીએ છીએ આપણે લેમિનારી અને બીજું છે મેનિટોલ। આ બે સ્વરૂપની અંદર ખોરાકનો સંગ્રહ છે તમે આ લીલની અંદર જોઈ શકો છો। લાસ્ટ ટાઈમ આપણે ક્લોરોફાઇસી છે એની અંદર જોયું હતું કે પ્રોભુજક સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થતો જોવા મળતો હતો, રાઈટ, જ્યારે અહીંયા આગળ લેમિનારી અને મેનિટોલના સ્વરૂપમાં ખોરાકનો સંગ્રહ થાય છે। ખાસ લીલની અંદર ખોરાક સંગ્રહ કયા સ્વરૂપની અંદર થાય છે એ તમે ધ્યાનમાં રાખજો, કારણ કે એના બેઝિસ પર પણ એમસીક્યુ પૂછાતા હોય છે। વાનસ્પતિક કોષો સેલ્યુલોઝની કોષ દિવાલ ધરાવે છે જે સામાન્યતઃ બહારની બાજુએ બે ખાસ દ્રવ્ય તરીકે અહીંયા આગળ આલ્જી ના જિલેટિન દ્રવ્યની બનેલી હોય છે। જિલેટિન એટલે તમે એક એવું દ્રવ્ય સમજી શકો તો અહીંયા આગળ ધારો કે આ કોષ દિવાલ છે તો એના આજુબાજુના એરિયાની અંદર એકદમ સ્લાઇમી ચીકણું હોય એવું પ્રવાહી હોય એવા સ્વરૂપે
અહીંયા આગળ લીલી પડતે આવરણ આવેલું છે, બરાબર, જેને જિલેટિનનું આવરણ છે એવું આપણે કહીએ છીએ, બરાબર. એના ઉપરાંત જોઈએ તો જીવરસ એ રંજક કણો ઉપરાંત મધ્યસ્થ સ્થાને રસધાની સેન્ટ્રલ વેક્યુલ અને કોષ કેન્દ્ર ધરાવે છે, બરાબર. હવે વનસ્પતિ કોષ એટલે એની મુખ્ય ધારણા તરીકે લાક્ષણિકતા તરીકે એ રસધાની તો અહીંયા હાજર જ હશે, સેન્ટ્રલ વેક્યુલ છે એ હાજર જ હશે, રાઈટ. નેક્સ્ટ જોઈએ, ઓકે, હવે વનસ્પતિ દેહને લઈને જે લાક્ષણિકતા છે એ જોઈએ. આમ જોયું ને તો તમે આ નાના સ્વરૂપની અંદર વનસ્પતિ હોય ને એવું જોઈ શકો, બરાબર. ફોર એક્ઝામ્પલ કોઈ પણ પ્લાન્ટ લઈએ તો એની અંદર તમને કંઈક આવા પ્રકારનું સંરચના છે એ જોવા મળતી હોય, રાઈટ. અને એની અંદર નીચેની બાજુએ શું હોય તો કે એની અંદર નીચેની તરફ મૂળતંત્ર હોય, આવું આપણે વનસ્પતિની અંદર જોતા હોઈએ છીએ, રાઈટ. તો આ તમે મૂળ જેવી સંરચના છે એવું સમજી શકો, આ તમે પ્રકાંડ જેવી સંરચના છે એવું સમજી શકો, અને આ જે મોટો ભાગ છે એને તમે પણ જેવી સંરચના છે એવું સમજી શકો, રાઈટ. એટલે એના કમ્પેરિઝનના બેઝ ઉપર જ આપણે એને સમજીએ છીએ કે આ કયા કયા પોઈન્ટમાં આપણે લીલ છે એના અલગ અલગ ભાગને વિભાજિત કરીએ છીએ. તો કે વનસ્પતિ દેહ છે એ સામાન્ય રીતે સ્થાપક અંગ, સ્થાપક અંગ કોને કહેવાય, તો કે કોઈ પણ આધાર સાથે એને સ્થાપિત કરવા માટે જરૂરી હોય એવા ભાગને આપણે સ્થાપક અંગ કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ સ્થાપક અંગ કે દ્રઢ ગ્રહ જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ હોલ્ડ ફાસ્ટ, બરાબર, જે મુખ્ય આધારક તરીકે વર્તે છે, જે તમને અહીંયા બે અલગી છે એની અંદર દેખાડેલું છે, રાઈટ, ઓકે. બીજું અહીંયા આગળ આપેલું છે સ્ટોક એટલે કે વૃંત, બરાબર. હવે આ જે સંરચના છે ને એને તમે વૃંત કહી શકો, આ જે ભાગ છે ને, બરાબર, કે સપોર્ટ જે વનસ્પતિની અંદર દેહનો ભાગ છે, બરાબર, એમાં જે આ પ્રકારની સંરચના જોવા મળે છે ને એની જેવું જ તમને જે આ સંરચના અહીંયા આગળ જોવા મળે છે એને તમે શું કહી શકો, તો કે એને તમે કહી શકો છો સ્ટોક, બરાબર, એટલે કે વૃંત. પછી છે છત્રિકા વૃંત એટલે કે સ્ટાઈપ, સ્ટાઈપ છે ઓલરેડી તમને આકૃતિમાં દર્શાવેલી છે, જે પર્ણ જેવી સંરચના ઉપરની તરફ જોડાઈ છે, નીચેની બાજુએ જે હોલ્ડ ફાસ્ટ છે એ બંનેને જોઈન્ટ કરતી સંરચના છે એને કહીએ છીએ સ્ટાઈપ, એટલે કે અહીંયા આગળ છત્રિકા વૃંત તરીકે એને ઓળખવામાં આવે છે, બરાબર. હવે એક વસ્તુ બીજી પણ ક્લિયર કરી દઉં, તમે જ્યારે આ બધા મિલિયનને જોશો ત્યારે આવા બંધારણ છે એ તમને એકચ્યુઅલીમાં દેખાશે. આ એકચ્યુઅલીમાં તમને જે ડાયાગ્રામ આપેલો છે એનિમેટેડ ડાયાગ્રામ છે, રાઈટ. અને તમે જ્યારે એને માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરો ત્યારે આના જેવા સંરચનાઓ છે તમે જોઈ શકવાના છો, બરાબર. બટ આ ફરીથી એક વસ્તુ એવી છે કે જે માઇક્રોસ્કોપની અંદર આપણે જોઈને વધારે સરસ રીતે સમજીશું, ઓકે. નેક્સ્ટ અહીંયા આગળ છે છત્રિકા વૃંત છે એના પછીની જે સંરચના છે પર્ણ જેને પ્રકાશ સંશ્લેષણ કરતી હોય એવી સંરચના છે, બટ એમને ખાસ કરીને પ્રપર્ણ કહીએ છીએ, પર્ણ નથી. પર્ણની સંરચના લાક્ષણિક રીતે જોઈએ તો એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં હોય, જ્યારે લીલ જે છે એ તો મોટા ભાગે સૂક્ષ્મ સંરચના સ્વરૂપે આવેલી હોય. તો પર્ણની અંદર કેમ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી હોય અને મધ્યસ્થ શિરા અને પાર્શ્વીય શિરાઓ નીકળતી હોય, ઉદ્ભવ પામતી હોય, એ પ્રકારે તમને આની અંદર પણ મધ્યસ્થ મિડલ રિબ છે એ દેખાય છે, મધ્યસ્થ શિરા દેખાય છે, બટ અહીંયા આગળ એને પર્ણ કહીશું નહીં, કારણ કે એ પર્ણ છે એક્ચ્યુઅલીમાં, એને પર્ણ કહી શકાય નહીં, બરાબર. એટલા માટે એને પર્ણ જેવી સંરચના સ્વરૂપે પપર્ણ એવું નામ આપવામાં આવેલું છે. અને બીજું કીધું છે અપુષ્પ પર્ણ. હવે તમે જુઓ ને તો પર્ણનું રૂપાંતરણ એટલે જ પુષ્પ છે, બરાબર. તમે પ્રકાંડનો ટોચનો ભાગ જુઓ તો એ પર્ણ આવવાના બદલે ત્યાં આગળ શું આવી જાય છે, પુષ્પ આવી જાય છે. તો એટલા માટે પુષ્પ જે છે એને આપણે પર્ણનું રૂપાંતરણ છે એવું કહેતા હોઈએ છીએ, બરાબર. બટ અહીંયા આગળ શું છે તો કે અપુષ્પ પર્ણ કીધું છે એટલે કે ક્યારે પણ આ પર્ણ જેવી સંરચના છે એમાંથી પુષ્પનું નિર્માણ થવાનું નથી એવું એનો કહેવાનો મતલબ છે, બરાબર. જો કે વધારે આઈડિયા તમને ચેપ્ટર નંબર 15માં આવશે, બરાબર. 15મું ચેપ્ટર છે વનસ્પતિની અંદર પુષ્પનું નિર્માણ કેવી રીતે થઈ શકે છે, કયા કયા અંતઃસ્રાવ ભાગ ભજવે છે, બરાબર, એના અંદર ખબર પડે. પણ એ હકીકત છે કે આ એક પ્રકારની લીલ છે, લીલની અંદર ઉચ્ચ કક્ષાની વનસ્પતિ હોય એની જેવી સંરચનાઓ હોઈ શકે, પણ સેમ એ જ સંરચના હોય એવું ક્યારે પોસિબલ છે, બરાબર. તો અહીંયા આગળ તમને અપુષ્પ પર્ણ જોવા મળે છે, ફ્રોન્ટ, જેને આપણે શું કહીએ છીએ, ફ્રોન્ટ, અપુષ્પ પર્ણ, રાઈટ. ત્રણે ત્રણની અંદર તમને એ ફ્રોન્ટ છે એ વિઝિબલ છે. નેક્સ્ટ એના પછી આગળ જોઈએ, ઓકે, ખાસ કરીને પ્રજનન છે એ જોવાનું છે. આ વખતે આપણે પ્રજનન જે છે ને એને થોડું ડાયગ્રામેટિક રિપ્રેઝન્ટેશન છે એના થ્રુ સમજવાની ટ્રાય કરશું, બરાબર. એઝ યુઝ્યુઅલ લીલની અંદર વાનસ્પતિક પ્રજનન જે છે એ અવખંડન દ્વારા થાય છે, જેની અંદર લીલનો કોઈ ભાગ છે એના ટુકડા થયા છે, તો ટુકડામાંથી દરેકમાંથી એક નવી વનસ્પતિ છે એ વિકાસ પામી શકે છે, બરાબર, ઓકે. બીજું કીધું છે અહીંયા અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન જે છે, બરાબર, એ મુખ્યત્વે બદામી લીલની અંદર કોના દ્વારા થાય છે, તો કે કશાધારિત જળ દ્વિકશાધારિત કીધું છે, બરાબર. એટલે બીજાણુઓ જે છે એની અંદર બે કશાઓ હાજર હશે, બરાબર, ચલ બીજાણુઓ દ્વારા થાય છે, જે નાસ્પતિ આકારના, એટલે આપણે કહીએ ને સમોટ આવો શેપ હશે એના બીજાણુઓનો,
જેને આપણે નાસપતિ આકારના બીજાણુઓ કહીએ છીએ, રાઈટ? જ્યારે માઇક્રોસ્કોપમાં તમે એમને બીજાણુ જુઓ ત્યારે આ પ્રકારની સંરચના તમે જોઈ શકો છો. અને બે અસમાન પાર્શ્વીય રીતે જોડાયેલી કશા, અસમાન કશા એટલે તો કે એક કશા છે મોટી હોય અને એક કશા છે નાની હોય, એટલે આવા પ્રકારની જે સંરચના છે એને શું કહીશું આપણે? તો કે એને આપણે અસમાન રીતે જોડાયેલી કશાઓ છે, પાર્શ્વીય કશાઓ, બરાબર? એના વડે આપણે ઓબ્ઝર્વ કરી શકીએ. એક્ઝેક્ટલી મેં તમને જે અહીંયા આગળ કશા દેખાઈ છે એ અગ્રસ્ત કશાઓ છે, પાર્શ્વીય કશાઓ જે છે એ કોઈ પણ બીજા અણુ છે એમની પાર્શ્વીય સંરચના છે ત્યાંથી ઉદ્ભવતી હોય છે, બરાબર? તો આ પ્રકારની સંરચના છે એ હોઈ શકે છે, રાઈટ? નેક્સ્ટ, એના પછી લિંગી પ્રજનન એ સમજન્યુક, વિષમજન્યુક કે અંડજન્યુક હોઈ શકે, બરાબર? હવે આ ત્રણે ત્રણ શબ્દોનો મતલબ પહેલા જ સમજી ચૂક્યા છે. સમજન્યુ એટલે બંને બીજાણુઓ બને છે, સમાન સંરચના સમાન આકાર ધરાવે છે. વિષમજન્યુની અંદર એક બીજાણુ મોટો છે, એક બીજાણુ છે નાનો છે, અથવા તો એક અચલ છે અને એક ચલ છે, બરાબર? એ જ રીતે અંડજન્યુમાં આપણને ખબર છે કે નર માદા જન્યુ છે મોટો છે અને એક જગ્યાએ સ્થિર છે, જ્યારે નરજન્યુ છે નાનો છે, કશાધારી છે, ચલ છે, જે માદા જન્યુ સુધી પહોંચે છે, રાઈટ? નેક્સ્ટ, એના પછી જોઈએ જન્યુઓનું જોડાણ પાણીમાં કે અંડધાની અંડજન્યુ અંડજન્યુક જાતિઓમાં થઈ શકે છે. હવે આ પોઈન્ટ છે એને સમજવાનો છે, અંડધાની કે અંડજન્યુક જાતિઓમાં થઈ શકે છે. જન્યુઓ છે ફરીથી નાસપતિ આકારના છે એવું આપણને ઓલરેડી કીધેલું છે, અને એ પાર્શ્વીય રીતે અસમાન હોય એવી બે કશાઓ છે એમના વડે જોડાયેલા હોય છે, બરાબર? સહેજ અને ઓબ્ઝર્વ કરવાને ટ્રાય કરીએ આ ડાયાગ્રામની અંદર લિંગી પ્રજનન છે, બરાબર? ગેમેટોફાઇટ એટલે જન્યુ જનક, આ શબ્દનો મતલબ યાદ રાખજો, આગળ ઉપર આપણે બહુ બધી વાર આવશે, જન્યુ જનક, બરાબર? નેક્સ્ટ, એના પછી છે ફર્ટિલાઇઝેશન, એટલે આપણે શું કહેશું? તો કે ફલનની પ્રક્રિયા, બરાબર? ઓકે, હવે અહીંયા આગળ જ્યારે પણ આ સિમ્બોલ આવે ને ત્યારે એ દર્શાવે છે કે નર કોઈ પણ નર સજીવ છે એ દર્શાવવા માટે આપણે આ ટાઈપનો સિમ્બોલ યુઝ કરતા હોઈએ છીએ, બરાબર? અને આ ટાઈપનો સિમ્બોલ આવે ત્યારે માદા છે એને દર્શાવવામાં આવે છે, એવું સમજો. એનો મતલબ એવો થયો કે આ વનસ્પત, આ જે લીલ છે, બરાબર, એ લીલની અંદર આ જે છોડ છે માદા પ્રજનન અંગોને દર્શાવે છે, છોડ તો નહીં કહીએ પણ છોડ જેવી સંરચના, બરાબર? અને આ જે છોડ જેવી સંરચના છે નરને દર્શાવતી દેખાડે, બરાબર? તો અહીંયા આગળ શું થાય છે? તો કે ગેમેટોફાઇટ એટલે કે જન્યુ જનક કોને કહીશું? તો કે જે નર જન્યુ અને માદા જન્યુ ઉત્પન્ન કરતી હોય એવી લીલની સંરચના છે એને શું કહેવાય? તો કે એને કહીશું આપણે જન્યુ જનક, બરાબર? હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો, રાઈટ? તો આ જે છે એ શું છે? તો કે માદા છોડ છે, માદા વનસ્પતિ છે, બરાબર? અને માદા લીલ જે છે એની અંદર તમે માદા જન્યુ ધાન્યો જોવો છો, બરાબર? શું જોશો? માદા જન્યુ ધાન્ય. હવે નરજન્યુ છે ક્યાં ઉત્પન્ન થાય છે? તો કે નરજન્યુ ધાન્ય હશે ત્યાં નરજન્યુ ઉત્પન્ન થયા. હવે લીલ છે તો એ ક્યાં હશે? તો કે પાણીની અંદર હશે. તો પાણીની અંદર લીલ જે છે એ પોતે નરજન્યુઓ છે, નરજન્યુ ધાનીમાંથી બીજાણુઓ છે એને ક્યાં સુધી પહોંચે છે, પહોંચાડે છે જન્યુઓને? તો કે માદા જન્યુ ધાની છે ત્યાં સુધી એને પહોંચાડે છે, બરાબર? તો અહીંયા આગળ તમે જુઓ તો આ પાણીની અંદર માદા જન્યુ ધાની છે ત્યાં સુધી અહીંયા આગળ બીજાણુઓ છે પહોંચાડવામાં આવતા હોય છે, બરાબર? અને એ બીજાણુઓ જે છે એના વડે, બીજાણુ તો નહીં કહીએ પણ સોરી જન્યુઓ અહીંયા આગળ કહીશું, આ નરજન્યુઓ છે એ પાણીના માધ્યમ વડે માદા જન્યુઓ છે ત્યાં સુધી પહોંચશે. ત્યારબાદ માદા જન્યુ છે એમની અંદર, એટલે કે અંડજન્યુ છે એની વાત કરે છે અહીંયા આગળ, બરાબર? આ અંડજન્યુ છે એની વાત કરે છે. તો હું અહીંયા આગળ આ જે સંરચના છે એને શું કહી શકું? અંડજન્યુ પણ કહી શકું. શું કહી શકું? અંડજન્યુ, બરાબર? અંડજન્યુક જે છે એના જેવી સંરચનાઓ અહીંયા હાજર છે, અને એ અંડજન્યુક છે એના ઉપર ફલનની પ્રક્રિયા માટે કોણ આવે છે? તો કે અહીંયા જે નરજન્યુ છે એ ફલનની પ્રક્રિયા માટે આવે છે. તો જ્યારે નરજન્યુ અને અંડજન્યુકનું ફલન માદા લીલની અંદર થાય છે ત્યારે ફલનની પ્રક્રિયા છે પૂરી થાય છે, ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ પૂરી થાય છે, અને ત્યારબાદ અહીંયા આગળ શું બને છે? તો કે યુગ્મન જ બને છે, એટલે કે ઝાયગોટ બને છે, બરાબર? યુગ્મન જ બની ગયા બાદ એની અંદર કોષ વિભાજનની પ્રક્રિયા સતત ચાલુ રહે છે, અને એના આધારે અહીંયા આગળ તમે જુઓ તો બીજાણુ નિર્માણની પ્રક્રિયા થાય છે, બરાબર? તો અહીંયા તમે જોઈ શકો છો આ બીજાણુ છે એનું નિર્માણ થઈ ગયું છે, અને એ બીજાણુની અંદર અનુકૂળ પરિસ્થિતિની અંદર અંકુરણની પ્રક્રિયા પણ ચાલુ થઈ જાય છે. તમને આ તાતણા જેવી સંરચના છે આઈ થિંક દેખાતી હશે અહીંયા આગળ, બરાબર? તો એ શું છે? તો કે તાતણા જેવી સંરચના બીજાણુનું અંકુરણ થયું છે એ તમને દેખાડે છે. હવે બીજાણુનું અંકુરણ થાય એટલે ફરી પાછી અહીંયા આગળ લીલ જે છે એનું નિર્માણ થતું હોય એ તમે જોઈ શકો છો, રાઈટ?
અને એની અંદર પાછવા શું થયું તો કે અર્ધીકરણની પ્રક્રિયા વડે નર છોડ અને સોરી નર લી અને માદા લીલી જે છે એનું નિર્માણ થાય છે અને ત્યારબાદ ફરીથી પોતાના જીવનચક્રની અંદર દાખલ થાય છે અને પાછું આખી લાઈફ સાયકલ છે એમને ચાલતી રહે છે. બરાબર, તો આ જે છે પ્રજનનની પ્રક્રિયા માટે જે લીલી છે એની અંદર તમને જોવા મળતી હોય એવા પ્રકારની આ જન્યુજનક અવસ્થા કહેવાય અને આ જે છે એને શું કહીશું આપણે તો કે બીજાણુજનક અવસ્થા. બરાબર, તો અહીંયા આગળ શું થયું તો કે આ જે છે આપણી બીજાણુજનક અવસ્થા. ઓકે, સિમ્પલ વે ની અંદર મારે તમને કેવું હોય તો બીજાણુજનક અવસ્થા અને જન્યુજનક અવસ્થા કોને કહેવાય તો અહીંયા તમે જુઓ છો કે આ પિંક કલરનો જે એરિયા છે એની અંદર તમને ગેમેટ એટલે કે જન્યુઓનું નિર્માણ થતું હોય એ દર્શાવવામાં આવેલું છે. તો આ લીલના જીવનચક્ર દરમિયાન જે તબક્કા દરમિયાનનું જન્યુઓનું નિર્માણ થાય છે એ તબક્કાને આપણે કહીશું જન્યુજનક અવસ્થા અને જે તબક્કા દરમિયાન બીજાણુના નિર્માણની પ્રક્રિયા થાય છે જે તમને આ વ્હાઇટ કલરમાં દેખાડેલું છે એને શું કહીશું આપણે તો કે એને આપણે કહીશું બીજાણુજનક અવસ્થા. બરાબર, તો લીલની અંદર જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા છે એને કંઈક આ રીતે દર્શાવી શકાય છે. રાઈટ, નેક્સ્ટ જોઈએ આપણે. ઓકે, હવે પ્રજનનની પ્રક્રિયા જોઈ લીધી. એઝ યુઝ્યુઅલ આપણે જોવું જોઈએ એક્ઝામ્પલ્સ કયા કયા છે. બરાબર, પહેલું આપ્યું છે તમને ડિક્ટીઓટા, બીજું આપ્યું છે અહીંયા આગળ એક્ટોકાર્પસ, એની અંદર જો આ જન્યુધાનીઓ છે. બરાબર, નરજન્યુ અને માદાજન્યુઓ છે એ ઉત્પન્ન કરવા માટે જન્યુધાનીઓ અહીંયા હાજર છે. લેમિનારિયા, બરાબર, તમે જોઈ શકો છો કે એ કેટલા બધા મીટરના એરિયા સુધી પથરાયેલી છે. બરાબર, આ સમુદ્રનો વિસ્તાર છે એની સપાટી ઉપર આ લીલી જે હાજર છે એ તમને દેખાડવામાં આવી છે લેમિનારિયા. બરાબર, એના પછી છે સર્ગાસમ, સર્ગાસમ છે એની અંદર પણ આ જે છે એની બીજાણુઓ ઉત્પન્ન કરતી હોય એવી સંરચનાઓ હાજર છે. અને થર્ડલી અહીંયા આગળ પ્રેઝન્ટ છે એ છે ફ્યુકસ. બરાબર, તો આ બધા જ એક્ઝામ્પલ છે એને એના આધારે તમે યાદ રાખી શકો. મોટાભાગે તમે જુઓ તો એનો કલર જે છે બ્રાઉનિશ દેખાશે તમે. બરાબર, આ થોડીક માઇક્રોસ્કોપિક ઇમેજ છે એટલે એની અંદર ગ્રીનિશ કલર દેખાય છે, પણ જેવો આપણે હરિત લીલની અંદર જોયો તો એવો કલર અહીંયા આગળ જોવા નહીં મળે તમને, એ બ્રાઉનિશ કલર જ દેખાશે. બરાબર, એટલા માટે આના આધારે આપણે બ્રાઉન આલ્ગી તરીકે એને ઓળખીએ છીએ. ટ્રાય કરજો કે મેક્સિમમ તમે આ જીવનચક્ર છે એના પર વધારે ફોકસ કરો, કારણ કે આગળ ઉપર તમને જે સૌથી વધારે કન્ફ્યુઝિંગ લાગતું હોય ને એ શું છે તો કે જીવનચક્ર છે. રાઈટ, ઓકે, આને લઈને જો કંઈ પણ ડાઉટ હોય તો તમે નેક્સ્ટ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો, હું તમારા કમેન્ટ્સના આન્સર આપવાની ટ્રાય કરીશ. રાઈટ, લર્ન કરજો, કંઈ ડાઉટ રહેતો ઇન્ફોર્મ કરી શકો છો.